ઓમ ભારત માતા પ્રસન્ન રહો, ગરવી ગુજરાત પ્રસન્ન રહો, મારા વાલા સૌ સંતો સદૈવ પ્રસન્ન રહો. પ્રસન્નતા અંદરથી ઉઠે છે, જોવાથી રાજી કદાચ થવાતું હોય. મહાપુરુષો જે વચનો કહે છે એ ધર્મ સંગત જ વચનો છે. ધર્મના તો પગ નથી, એને તો તમારે ખભે લઈને પકડી રાખવો પડશે. ધર્મ પાસે આંખો છે, આંખોથી તમને કહેશે કંઈ નહીં ચાલતો, આવું નહીં ખાતો, આવું નહીં પીતો, આવું નહીં બોલતો. આવું બધું ધર્મ સંગતથી ચાલ્યા કરે છે. નાનપણથી આવા વિચારો સાથે જોડાયેલું મારું ચિત્તમન સાધુના ઘરમાં શરીર લઈને આવ્યું તો જન્મતાની સાથે ઘંટ બેલ ઝાલર વાગે તો ધ્રુજી જવાતું હતું. પણ ઘરે આવતા બધા, મંદિરે આવતા બધા, બાપુ સીતારામ, બાપુ જયશ્યારામ, બાપુ નમો નારાયણ, બાપુ આદેશ, એ બાપુ રામ રામ, આવું બધું સાંભળતા સાંભળતા ધરપત આવી. અને એ ધરપતને લઈને હળવે હળવે ગીત ગાતો, શિક્ષક થઈને વિદ્યા દેતો. મને એમ થયું કે આ બાળકોને ભણાવવા જવા નથી, બાળકોના વાલી મતલબ એના મમ્મી પપ્પાને ગાઈડ કરવા જવું. અહીં બધી વાતો સાથે હું સંગત છું. પણ કામ કરતાં કરતાં, કામ એટલે એવી જાતનું કે મને ગમ્યું કે કોરોના વખતે 1.25 લાખ શ્રીફળમાં 30 પ્રકારની ઔષધિઓ નાખી હવન કરી આખા સુરતને વાયુ સુધીની અસર પહોંચે. એમ થયું કે હાલો નાની નાની કુવારિકાઓને 1.25 લાખ દીકરીઓની પૂજા કરીએ, એની આંખોમાંથી પ્રસન્નતા મેળવીએ, એના પગલાં આ પૂજાથી પોતાના ધર્મથી વિરુદ્ધ ભરાય નહીં, આવું એને આત્મસાત કરીએ. મને એમ થયું કે અંધારું થાય તો બંદૂક ન લેવાય, હથિયાર ન લેવાય, સામો સંઘર્ષ ન કરાય, અંધારાની સામે તો કોળિયું લેવાય, વાટ લેવાય, દિવેલ ગોતાઈને પેટા હોય. જો દીવું પ્રગટી જાય તો ઓટોમેટિક આજુબાજુમાં જ આપણું ખોવાયેલું હોય આપણને મળી જાય. અહીં બેઠેલા તમામે તમામ સજ્જનો આ સંતો તો એની પરાકાષ્ઠાથી વાત કરે, એની સભ્યતા, એની ગુરુ પરંપરાથી આપણી સાથે આદેશ અથવા તો આપણને સાથે રાખીને ચાલવા પ્રયાસ કરે. અત્યારે હું આપને વિનંતી કરું કે આવડું મોટું કાર્ય ભારતવર્ષને ટચ કરે એવડું, આપણા ગુજરાતને દરેક ક્ષેત્રમાં વિવિધ રીતે વેચાયેલા આપસ આપસમાં વાદવિવાદો વચ્ચે પણ, સંઘર્ષો વચ્ચે પણ કંઈક નવું દીપ પ્રગટાવવા માટે અમારા પૂજ્યશ્રીઓ પધાર્યા છે. એમાં જગતગુરુજી પધાર્યા, એ તો સોનામાં એક સુગંધ સમાન છે. આચાર્યગણમાં જેની જવાબદારી છે એ પધાર્યા છે. અને બધાના મૂળમાં કેન્દ્ર સ્થાનમાં પવિત્ર વિચાર અમારા પૂજ્યપાદ મુક્તાનંદજી બાપુએ એ વિચારની સ્ફૂર્ણા પ્રગટ કરી દ્વારિકામાં. આવી રીતે આપણે બધાએ આ કાર્યમાં જોડાવવા, વિચારોથી જોડાઈએ, વિચારોથી જોડાઈ. છેલ્લા છેવાડે બેઠેલા વ્યસનમાં અને કજિયા કંકાસમાં એ નહીં, પણ ભારતના નાગરિક તરીકે આધાર કાર્ડથી સ્વીકારવું પડે. આવી બધી બાબતોમાં, મહત્ત્વની બાબતો, દીકરીઓ સાથે આત્મીયતા, વિદ્યાર્થીઓ સાથે શિક્ષકના સદભાવ, આવું બધું ઘટે છે ત્યાં. આપણે પણ જઈ આવીએ, આપણી સ્કૂલો હોય તો આપણે એને કહીએ. આવી બધી પાયાની વાતમાં ભંડોળની જરૂર પડે. આ લોકો સંકલ્પ કરે, એ હાજર કરે, પણ એ સંકલ્પના પૂરનાર તો આપણે છીએ ને. એક વિશાળ સંખ્યામાં આપણા આત્મવિશ્વાસનું ભંડોળ એને આપીએ. અમે તમારી સાથે કહેવા પૂરતા નહીં પત્રકાર ભાઈઓ, તમે અમને પૂછવા પૂરતા જ નહીં, ક્યારેક અમારા કામની કદરની વાતો કરવામાં મદદ કરો ને. અમે કઈ રીતે કામ કરીએ એમાં તમે મદદ કરો. ચારે બાજુથી અમને કપડાં ઊંચા કરશો તો તમે જ અમારી સાથે છો. વાદ ને વિવાદની
કોઈ પણ સ્થિતિઓને જો સમ કરવી હોય તો એક જ મિનિટમાં પ્રહલાદ કરીને એક તપસ્વી, એક એવો ઐશ્વરી દેનમાંથી ઉતરેલો અવતરણ અધિકારી પ્રહલાદે કીધું, હું એકલો લડી લઈશ, મારો વિષ્ણુ મારી ભેગો છે, હું એકલો લડી લઈશ. ઓહો, પ્રહલાદ એકલો? તો કે હા, એ ઘરમાંથી સંઘર્ષ ઉઠશે, તારા બાપ જ તારો વિરોધ કરશે, કે તોય લડી લઈશ, આખું નગર વિરોધ કરશે, તોય લડી લઈશ. આવી પ્રહલાદની નિષ્ઠાથી કે મેં મારવા વાળાને જોયો પણ બચાવવા વાળાને નથી જોઈ શકતો, કોણ છે બચાવવા વાળો? બચાવવા વાળાનો નિર્ણય લઈને પ્રહલાદે સાબિત કર્યું કે બચાવે છે જે હોય તે, પણ બચાવે છે કેવી રીતે? કેને વળગી રહીએ? તો આવા પવિત્ર વિચારને, આ પવિત્ર વિચારને વળગી રહીએ તો આપણે મોટા નાના એવા વાદ વિવાદોથી, થોડાક જુદા જુદા ગ્રુપોથી, થોડાક એક આ પવિત્ર સનાતનને વળગી રહીએ. સૌનો શ્વાસ એક છે, સૌનો વિશ્વાસ એક છે, ખાલી વાતો કે બોર્ડમાં નહીં, આ ડ્યુટીમાં વિશ્વાસ છે. એ મારી જનતાએ આપ્યો. 9 મહિના મેં ઊંધીમાંથી તપ કર્યું ને, ત્યારે આ 10 દરવાજાવાળો રાજમહેલ મને આપ્યો અને એને ટોચ કરી કે આનો ઉપયોગ આવી રીતે કરજે. આંખ છે એની લિમિટ છે, આ જીભ છે એની લિમિટ છે, કાન છે એની લિમિટ છે. આમ કરતાં કરતાં પ્રહલાદના દીકરા વિરોચન, એના દીકરા અબડી રાજાએ કીધું, અમે બધા ભેળા થઈને રહેશું, કોઈ પણ વાદ વિવાદ નહીં કરીએ. એની મોર મારી દીધી ભગવાન શિવે. પરંતુ વિષ્ણુનારાયણે કીધું કે હું તારો ટેસ્ટ લઈશ બળી. હું કથા વાર્તા કહેવા નથી આવ્યો, બોલવા બેસવા અહીં તમારી વચ્ચે સિફારસ કરીને મોટાઈ લેવા આવો મારો કોઈ ભાવ નથી, પણ હું આપની સાથે જોડાઈને એમ કહું છું, આ પક્ષમાંથી તમારી બાજુ આવું છું કે આપણે બધા ભેળા થઈને કંઈક સારું વિચારીએ. આ વિચાર તમને ગમ્યો હોય તો વિચારને ચારે બાજુથી આધારભૂત થઈએ, આવી એક નમ્ર વિનંતી કરી આપની સૌની સમક્ષ. કાંઈ અવ્યવસ્થિત બોલાવ્યો હોય તો ક્ષમા માગી, મારા સંતોના ચરણોમાં કાયમ શિર ઝુકાવીને રહીશ. આવી રામમટીના એક વિચાર સાથે આપની સાથે જ્ઞાન અને ગોષ્ઠી બેનો સમન્વય કરતો રહીશ. સૌને જય ભારત, જય ગુરુરામ.